बनासकांठा बैठक ऊपर छेला दिवसे पांच उम्मीदवारों खसी जता हवे 14 उम्मीदवारों वच्चे जाम से जंग। अल्पेश ठाकुर की संमति थी ठाकुर सेनाना अग्रणीए पण पूरी ताकत थी चूंटणी लड़ी लेवानी जाहेरात करता कांग्रेस ने मोटो फटको पड़वानी भीती। जमीन धोवाण सहाय में अन्याय मामले थरात तालुकाना दांतिया ने वड़ादर गामना खेडूतो वधु आक्रमक। असरग्रस्त खेडूतोए बन्ने गामों में मतदान बूथ ज न मोकलवा करी जिला कलेक्टर समक्ष उग्र रजूआत। उनाळाना प्रारंभे ज बनासकांठामां आग होनारतोनो सिलसिलो। बाबर हाईवे पर शॉर्ट सर्किटना पगले मधरात्रे आग में लपेटायेला पांच केबिन बळीने राख थई जता नाना वेपारीओ पर आफतना ओढ़ा। सावधान, आगामी पांच दिवस सुधी डीसा सहित समग्र बनासकांठामां गगनमांथी अगनगोळा वरसवानी संभावना। आखरी गर्मी अने लूना प्रकोपथी बचवा सावचेत रहेवानी लोकोने सलाह। हवे जोईए समाचार विगतवार। आ वखते लोकसभानी चूंटणी भाजप माटे प्रतिष्ठा अने कोंग्रेस माटे अस्तित्वनो जंग बनी गई छे, त्यारे बनासकांठा बैठक माटे पण आजे उमेदवारी पाछी खेंचवाना अंतिम दिवसे पांच उमेदवारोए तेमनी उमेदवारी पाछी खेंची लीधा बाद चूंटणी चित्र एकदम स्पष्ट थई गयुं छे अने हवे बनासकांठा बैठक उपर 14 उमेदवारो वच्चे जंग निश्चित बनी जता वहीवटी तंत्रए पण तमाम स्पर्धक उमेदवारोने चूंटणी चिन्होनी फाळवणी करी दीधी छे। बनासकांठा बैठकनुं चूंटणी चित्र स्पष्ट थई जता હવે ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આજે બપોરે 3 વાગે ઉમેદવારી પરત ખેંચવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ચૂંટણી શાખાએ તમામ સ્પર્ધક ઉમેદવારોને ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જે તે પક્ષના ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરવા સાથે અપક્ષ તેમજ અન્ય પક્ષના ઉમેદવારોને પણ પ્રતિકોની ફાળવણી કરાઈ હતી। જેમાં બનાસકાંઠા બેઠક ઉપરથી મેદાનમાં ઉતરેલા ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ગેસ સિલિન્ડરનું ચૂંટણી ચિહ્ન ફાળવાયું છે। આજે ચૂંટણી ચિહ્નોની ફાળવણી સાથે જ ઉમેદવારો પ્રચાર સાહિત્ય છપાવવા અને મતદારોને રીઝવવા માટે દોડતા થઈ ગયા છે। બનાસકાંઠા બેઠક ઉપર ભરાયેલા ફોર્મ પરત ખેંચવાની મુદત આજે બપોરે પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરે પોતાનું ફોર્મ પરત ન ખેંચી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી લેવાની જાહેરાત કરી દેતા કોંગ્રેસના સપના ઉપર પાણી ફરી વળે એવો ઘાટ ગળાયો છે। રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરની સંમતિથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા હોવાના અહેવાલોએ અલ્પેશ ઠાકોરની નારાજગીને પણ પરોક્ષ સમર્થન આપી દીધું છે અને બંને મુખ્ય હરીફ પક્ષો સાથે બાદ ભીડવાનો ઠાકોર સેનાનો આ અભિગમ કોંગ્રેસ માટે જ નુકસાનકારક પુરવાર થઈ શકે છે। હવે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસ માટે નહીં પણ ઠાકોર સેનાના ઉમેદવારને જીતાડવા માટે સભાઓ ગજવશે એવો સ્પષ્ટ નિર્દેશ પણ ઠાકોર સેનાએ આપી દીધો છે। આ સમાચારથી ભાજપ છાવણીએ હાશકારો અનુભવ્યો છે। કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા અલ્પેશ ઠાકોરની દાવેદારીની ધરાર અવગણના કરાતા બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર સેનાના બે હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરના ઇશારે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાની વાતો વહેતી થઈ ગઈ હતી। જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોરે આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી લઈ ઠાકોર સેનાના જ અગ્રણી એવા સ્વરૂપજી ઠાકોરને સમર્થન જાહેર કરી દીધું છે। આજના ઘટનાક્રમે કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે, ત્યારે ઠાકોર સેનાએ પણ અલ્પેશ ઠાકોર માટે પક્ષ નહીં પણ સમાજનું સંગઠન જ મહત્વનું છે તેવો નિર્દેશ પણ આપી દીધો છે। સમગ્ર જિલ્લા અને પ્રદેશનો નિર્ણય હતો કે બનાસકાંઠાની અંદર ઠાકોર સેના અપક્ષ ચૂંટણી લડે, એમાં અલ્પેશભાઈનું પૂરું સમર્થન રહેશે। અલ્પેશભાઈએ ખાતરી આપી છે કે ઠાકોર સેનામાંથી એક ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડે અને એમની સભાઓ હું બનાસકાંઠામાં કરીશ અને સંગઠનના ઉમેદવારને જીતાડવા માટેનો પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ આપ્યો છે। એટલે આવનારા સમયમાં ચૂંટણી પ્રચારમાં બનાસકાંઠાની અંદર અલ્પેશજી ઠાકોર અપક્ષ ઉમેદવાર જે ઠાકોર સેનાના લડી રહ્યા છે એમનો પ્રચાર કરશે। અલ્પેશ અને કોંગ્રેસ વચ્ચે નારાજગી છે? નારાજગી છે કે નથી એ ખબર નથી, પરંતુ ઠાકોર સેનાને સમર્થન પહેલું અલ્પેશભાઈનું રહેશે, પછી કોંગ્રેસને રહેશે। કારણ કે જ્યારે અલ્પેશભાઈને આવડા મોટા લેવલ ઉપર ઠાકોર સેનાએ બનાવી અને એમને મૂક્યા હોય ત્યારે એમની પણ જવાબદારી આવે છે કે અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે ઠાકોર સેનાનો કોઈ ઉમેદવાર લડતો હોય તો એમને પહેલું સંગઠનની સાથે રહેવું પડે, પછી કોંગ્રેસની સાથે। બનાસકાંઠામાં કોંગ્રેસની સભા અલ્પેશ ઠાકોરની સંબોધે અપક્ષની સંબોધ અપક્ષની જ સભાઓ સંબોધશે અને એમણે ખાતરી આપી છે કે હું કોંગ્રેસનો પ્રચાર નહીં કરું અને માત્ર ઠાકોર સેનાના ઉમેદવારને જીતાડવા માટે જ સભાઓ કરીશ। એની અંદર અમારે સર્વસંમતિથી ફોર્મ ભરાયા હતા, બંનેમાંથી જે અમારી આ સેના નક્કી કરે સેના દ્વારા બંને સંમતિથી ફોર્મ ભરાય, એક પાછું ખેંચું ને એકનું રાખવું એ હું પહેલેથી જ અમારું નક્કી હતું, એટલે પહેલેથી સર્વસંમતિથી મેં પાછું ફોર્મ ખેંચ્યું છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છે, તમે ઠાકોર સેનામાંથી ફોર્મ ભર્યું છે, તો એ બંને વચ્ચે મતભેદ નહીં થાય?
એવું આ અલ્પેશ ઠાકોર સંગઠન ઠાકોર સેનાનું સંગઠન ચલાવી રહ્યા છે, તો ઠાકોર સેનાના સંગઠનના માધ્યમથી એમને માધ્યમથી જ અમારો ફોર્મ ભરવામાં આવ્યું છે, એટલે એમાં કોઈ વિખવાદ આવવાનો પ્રશ્ન જ નથી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છે એનાથી ઠાકોર સેનાને કોઈ લેવા દેવા નહીં? નહીં, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છે એને સંગઠનની સાથે છે, એમને કોંગ્રેસ સાથે લેવા દેવા હોય પણ પહેલાં સંગઠનની સાથે લેવા દેવા છે એમને. એટલે તમે ચૂંટણી લડશો એટલે અલ્પેશ ઠાકોર તમારા પ્રચારમાં આવશે? હા, અલ્પેશ ઠાકોર સંગઠનના પ્રચારમાં આવવાના પહેલાં. કોંગ્રેસનો નહીં કરે? કોંગ્રેસનો પ્રચાર નહીં કરે, બનાસકાંઠામાં સંગઠનનો જ પ્રચાર કરશે. એટલે સમાજનો જે ઉમેદવાર ઊભો રહેશે એમાં અલ્પેશ, તમારું એમ કહેવું છે કે અલ્પેશ ઠાકોર એમ જ પ્રચાર કરશે, એ ઉમેદવારને જીતાડશે? હા, 100% બનાસકાંઠાની અંદર અલ્પેશ ઠાકોર આવશે અને અપક્ષ ઉમેદવારને જીતાડશે. અને કોંગ્રેસ માટે કશું મહેનત નહીં કરે બનાસકાંઠા? બનાસકાંઠામાં નહીં કરે, બીજેની વાત આપણે નહીં કહેતા પણ બનાસકાંઠાની અંદર અપક્ષ ઉમેદવાર જ જીતશે. બરાબર. અને આજે તમે ચૂંટણી લડી રહ્યા છો એનાથી કયા પક્ષને વધારે ફાયદો થશે? પક્ષને એ કે અમે મતલબ નથી પક્ષથી, અમે તો અમારા પક્ષને ફાયદો થવાનો, અપક્ષ જીતવાની છે 100%, અને સર્વ સમાજનો ટેકો છે માટે અપક્ષ જ જીતશે. અલ્પેશ ઠાકોરની સંમતિ હશે કે તમે ચૂંટણી લડો? સંગઠનના કહેવાથી અલ્પેશ ઠાકોરને સંમતિ આપવી જ પડે. સંગઠન મહત્વનું છે? હા, અલ્પેશ ઠાકોરને સંગઠન પહેલું મહત્વનું છે. પછી ઠાકોર સેનાના નિવેદનથી કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોર વચ્ચે પ્રવર્તી રહેલો છુપો ગજગ્રાહ હવે સપાટી ઉપર ઉસી આવ્યો છે, ત્યારે ઠાકોર સેનાના પ્રદેશ સ્તરના અગ્રણીઓએ પણ આજે તેમનો ઉભરો કેમેરા સામે વ્યક્ત કર્યો હતો. આ અગ્રણીઓના નિવેદનોમાં ઠાકોર સેનાનો કોંગ્રેસ પ્રત્યેનો મોહભંગ પણ છતો થઈ ગયો છે. બનાસકાંઠા બેઠક ઉપર હવે ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ રહી હોવાની પ્રતીતિ વચ્ચે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં બનાસકાંઠા બેઠકના ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ ભૂતાભાઈ વઢારે પણ આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી લઈ ભાજપના ઉમેદવારને ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું છે. દિયોદર તાલુકાના ચીબડા ગામના વતની નારણભાઈ વઢાર મૂળ ભાજપમાં જ હતા, પરંતુ વ્યક્તિગત નારાજગીના પગલે તેમણે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વતી બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. જોકે અન્ય અગ્રણીઓની સમજાવટ બાદ તેમણે આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈ ફરી ભાજપમાં જોડાવાની અને ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને વિજયી બનાવવા માટે તંતોડ પ્રયાસો કરવાની પણ ખાતરી આપી હતી. હા, અમે પરબતભાઈના સમર્થન, બીજેપીના સમર્થન પાછું ખેંચ્યું. ફોરમ તો હવે એક ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટથી ફોર્મ ભર્યું હતું. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ફરી ભાજપને જીતાડવા હાકલ કરી હતી. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ અને દાતા સહિતના વિસ્તારોમાં આક્રમક લોકસંપર્ક કરી લોકોને સરકારની સિદ્ધિઓ વિશે માહિતગાર કર્યા હતા. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે 5 વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ, નવી યોજનાઓ અને ગરીબલક્ષી કામો લોકો સમક્ષ રજૂ કરી ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે ભાજપને ફરી દેશનું સુકાન સોંપવા, નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતીથી ભાજપને જીતાડવા અપીલ કરી પોતાની જીતનો મજબૂત આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. મિત્રો, આમ તો 27 તારીખે જ્યારે મારી ટિકિટનું ડિક્લેરેશન થયું ત્યારથી સમગ્ર જિલ્લામાં બધા જ મારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. 4 તારીખે રાજ્યના મુખ્યમંત્રીની આગેવાની નીચે સમગ્ર જિલ્લાના મતદારોએ કાર્યકરોની શુભેચ્છાઓ સાથે ફોર્મ પણ ભર્યું અને આજ 8 તારીખથી સમગ્ર જિલ્લામાં તમામ જિલ્લા પંચાયતની સીટ વાઇઝનો ચૂંટણી પ્રવાસ મિત્રો ચાલુ કર્યો. આજે જેની શરૂઆત અમીરગઢથી કરી, પણ તમામ જગ્યાએ જ્યારે જે મળું અને બધાનો જે મને આવકાર મળે છે એના ઉપરથી મિત્રો એમ લાગે છે કે જે અમારો ટ્રાઇબલ પટ્ટો કહેવાય, જે દોતા મતદાર વિસ્તારમાં અમીરગઢ આવે છે, પણ જે મારા કાર્યકરોનો ઉત્સાહ, આનંદ, ઉમંગ અને પ્રજાજનો તરફથી જે મિત્રો આનંદ મળે, મને શુભેચ્છાઓ મળે છે એના તરફથી મને એવું લાગે છે કે આજ સુધીમાં આ જિલ્લામાં લોકસભાની સીટમાં ક્યારેય ન મળી હોય એટલી અભૂતપૂર્વ લીધી. અહીંનું કમળ નરેન્દ્રભાઈ મોદીને
હાથમાં દિલ્હી જશે. જે કંઈ ઉત્સાહ અને આનંદ છે એ પણ મિત્રો નરેન્દ્રભાઈના નામે, નરેન્દ્રભાઈને પ્રજાએ વડાપ્રધાન તરીકે સ્વીકારી લીધા છે. પ્રજા એમ કહે છે કે અમે તો લાડા વગરની જાન છે અને આવો મળજ માણસ ગુજરાતનો પનોતો પુત્ર ઉત્તર ગુજરાતનો જ્યારે વડાપ્રધાન હોય ત્યારે મિત્રો કોને ઉમંગ ન હોય, અને એટલે એ જ રીતે નરેન્દ્રભાઈના નામે પ્રજામાં ખૂબ આનંદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જમીન ધોવાણ સહાયમાં અન્યાય મામલે થરાદ તાલુકાના દાંતિયા અને વડાદર ગામના ખેડૂતો વધુ આક્રમક. અસરગ્રસ્ત ખેડૂતોએ બંને ગામોમાં મતદાનના બુથ જ ન મોકલવા કરી જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠામાં આગ હોનારતોનો સિલસિલો. બાબર હાઈવે ઉપર શોર્ટ સર્કિટના પગલે મધરાત્રે આગમાં લપેટાયેલા 5 કેબિન બળીને રાખ થઈ જતા નાના વેપારીઓ ઉપર આફતના ઓળા. સાવધાન, આગામી 5 દિવસ સુધી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ગગનમાંથી અગનગોળા વરસવાની સંભાવના. આકરી ગરમી અને લૂના પ્રકોપથી બચવા સાવચેત રહેવાની લોકોને સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જીગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદ તાલુકાના દાંતિયા અને વડાદર ગામના ખેડૂતોએ જમીન ધોવાણ સહાયની ચૂકવણીમાં અન્યાય કરાયો હોવાના આક્ષેપો સાથે આજે ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખુલ્લી ચીમકી આપી હતી. આ બંને ગામોના ખેડૂતો છેલ્લા 1.5 વર્ષથી થરાદથી પાલનપુર સુધી લાંબા થઈ સરકારી બાબુઓ સમક્ષ રજૂઆત કરતા હોવા છતાં કોઈ ન્યાય ન મળતા અસરગ્રસ્ત ખેડૂતોએ હવે ન્યાય માટે ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. આ બંને ગામમાં ચૂંટણીના બૂથ નહીં મૂકવા પણ સ્થાનિક ખેડૂતોએ તંત્રનું લેખિત ધ્યાન દોરી દીધું છે. દાંતિયા અને વડાદર ગામમાં જમીન ધોવાણ સહાયથી વંચિત ખેડૂતો આ મામલે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. આ બંને ગામોના ખેડૂતોની જમીન નદીપટ વિસ્તારમાં હોય, પૂર હોનારત વખતે મોટાપાયે ખેતરોની જમીનનું ધોવાણ થઈ જતા આ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
પરંતુ સરકારી તંત્રની બેવડી નીતિના પગલે આ બંને ગામોના 250થી વધુ ખેડૂતો જમીન દોવાણ સહાયથી વંચિત રહેતા આ વખતે આ ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરી કોઈ પણ ઉમેદવારને મત ના આપવા મક્કમ જણાઈ રહ્યા છે. આજે ફરી આ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કર્યા બાદ તેમની વેદના કેમેરા સામે વ્યક્ત કરી હતી. બંને ગામોના મુદ્દા એવા છે કે જુલાઈ 2017માં જે અવિનાશકારી પૂર આવ્યું હતું એ પૂરની અંદર મોટા પાયે ધોવાણ થયેલું હતું અને આજ દિવસ સુધી અમે કલેક્ટર કચેરીના બહુ ધક્કા ખાધા છીએ. જીએલડીસી વિભાગમાં ઘણી વખત રજૂઆતો કરીએ છીએ, રાજ્ય સરકારને ઘણી વખત રજૂઆતો કરી, છતાં અમારા મુદ્દાઓનો હજુ સુધી કોઈ પણ ઉકેલ આવેલ નથી. એ એટલા માટે અમે બંને ગામોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જો આ ઇલેક્શનની તારીખ 23 તારીખ સુધીમાં જો આ બંને ગામોની અંદર સંતોષકારક જવાબ નહીં મળે અને જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંને ગામો ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. જુલાઈ 2017માં આવેલા પૂરના કારણે વડાદર અને દાંતિયા બંને ગામોની જમીનોમાં મોટા પાયે જમીન ધોવાણ થયેલું હતું. તેના માટે અમે અનેકો વાર રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ અનેકો વાર રજૂઆતો કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, જીએલડીસીને રજૂઆતો કરી ચૂક્યા છીએ, છતાં એનો કોઈ ઉકેલ આજ દિવસ સુધી આવ્યો નથી અને ગોળમોળ જવાબો આપવામાં આવે છે. માટે અમે બંને ગામના પૂર પીડિત ખેડૂતો ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ. જો ચૂંટણી પહેલાં અમારા બંને ગામોમાં સંતોષકારક જવાબ ન મળ્યો તો અમારા ગામમાં અમે ચૂંટણી નહીં થવા દઈએ. આટલા દિવસ અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા છીએ, પણ જો ચૂંટણી જબરજસ્તી કરાવવાની કોશિશ કરી તો અમે ધાક ધમકીથીને પણ ચૂંટણી નહીં થવા દઈએ અને બૂથ ગામની અંદર નહીં આવવા દઈએ. ઉલ્લેખનીય છે કે આ બંને ગામોના ખેડૂતો અગાઉ પણ ચૂંટણી બહિષ્કારની લેખિત ચીમકી આપી ચૂક્યા છે અને આ ચીમકીના પગલે તંત્રની ટીમ પણ ફરી આ ગામોમાં દોડતી થઈ ગઈ છે. પરંતુ ફરિયાદનું કોઈ સ્થાયી નિરાકરણ ન લવાતા આ ખેડૂતોને આજે ફરી પાલનપુર સુધી લાંબા થવાની ફરજ પડી છે, જે તંત્રની નિષ્ફળતા અથવા તો બેદરકારીની પ્રતીતિ કરાવી જાય છે. આ બંને ગામોના અન્ય મતદારો મતદાનથી વંચિત રહે તો તેના માટે સંબંધિત અધિકારીઓ જવાબદાર બનશે, એમાં બે મત નથી. બનાસકાંઠાના થરાદથી ડીસા તરફ જતા હાઈવે રોડ ઉપર બાઇક અને જીપ વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. લાખણી અને જેતડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જણનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને 108ની એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. બે ઇજાગ્રસ્તો પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે બીજાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ આગની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. છેવાડાના તાલુકા મથક બાબર ખાતે પણ ગઈ મધરાત્રે એક સાથે 5 કેબિન આગમાં લપેટાતા લાખોનું નુકસાન થયું હતું. બાબર હાઈવે ઉપર આવેલા 5 કેબિનમાં ગઈ મધરાત્રે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. બાબર ખાતે રાધનપુર હાઈવે ઉપર શાંતિનગર સોસાયટીના નાકે આવેલ 5 કેબિનોમાં અડધી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા હાઈવે ઉપર અફડાતફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ વધુ પ્રસરે તે પહેલાં જ બાબર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આ આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં 5 કેબિનો બળીને રાખ થઈ જતાં અસરગ્રસ્ત વેપારીઓને મોટું નુકસાન થયું હતું. નાના વેપારીઓને મંદીના માહોલમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવતાં આ વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. જો કે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવતા સ્થાનિક રહીશો તેમજ આજુબાજુમાં આવેલી અન્ય દુકાનોના માલિકોએ રાહતનો દમ લીધો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સાવધાન, આગામી 5 દિવસ સુધી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ગગનમાંથી અગનગોળા વરસવાની સંભાવના. આકરી ગરમી અને લૂના પ્રકોપથી બચવા સાવચેત રહેવાની લોકોને સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 99249066003 અને
9885 57303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ ખાતે ઈશ્વર અને ગણગોરના વિવાહ પ્રસંગની ઉજવણી અંતર્ગત યોજાયેલી વિશાળ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. 1971ના વર્ષમાં પાકિસ્તાનથી થરાદ આવી વસેલા મહેશ્વરી સમાજની મહિલાઓ અને યુવતીઓ દર વર્ષે ઈશ્વર અને ગણગોરના લગ્ન પ્રસંગની ઉજવણી કરે છે. હોળીના બીજા દિવસથી પ્રારંભાઈ 15 દિવસ સુધી ચાલતા આ વ્રતની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરી ઈશ્વર અને ગણગોરના લગ્ન કરાયા હતા. આ પ્રસંગે થરાદની મહેશ્વરી સોસાયટી અને સર્વોદય સોસાયટીમાંથી યોજાયેલી શોભાયાત્રામાં મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓ માથા ઉપર 7 બેડા ઉપાડી શોભાયાત્રામાં જોડાઈ હતી. થરાદના બસ સ્ટેશન, બળિયા હનુમાનજી મંદિર અને રામજી મંદિર થઈ પરત ફરેલી આ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. બંને સોસાયટીઓમાં રાત્રે ઈશ્વર અને ગણગોરની વિવાહ વિધિ પણ ઉત્સાહભેર સંપન્ન થયા બાદ ઈશ્વરજી અને ગણગોરના મીઠાઈનો ભોગ ધરાવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને પણ પ્રસાદનું વિતરણ કરાયું હતું. હોળીના બીજા દિવસથી પ્રારંભાતા આ વ્રતની 16મા દિવસે પૂર્ણાહુતિ કરાય છે. આ ઉત્સવ હોળીના બીજા દિવસે હોળીની રાખથી જ કરવામાં આવે છે. એના મુઠિયા બનાવી 16 દિવસ એની પૂજા કરી 16મા દિવસે ઈશ્વર ગવરને માટીના બનાવી એની પૂજા કરી વિધિસર લગ્ન કરી અને પછી એનું વિસર્જન 4થના દિવસે કરવામાં આવે છે. અને કુંવારી કન્યાઓ પણ કરી શકે છે અને મનવાંછિત ફળ પણ મળે છે એમાં. અને પરણેલી પણ સ્વાગણી સ્ત્રીઓ પણ કરી શકે છે. અને આ વ્રત 16 દિવસનો છે. આ તહેવાર અમે હોળીના દિવસથી લઈને 30ના દિવસ સુધી કરીએ છીએ. આમાં અમે 1 4થના દિવસે આ ગણગોર માતાનો તહેવાર છે. 4થના દિવસે ગામમાં બેડિયા લઈને જઈએ છીએ. પછી 8મના દિવસે લઈ જઈએ છીએ અને 10મના દિવસે. પછી અમે 7 દિવસ બિલકી નામનો એક તહેવાર છે એ ઉજવીએ છીએ. એ નાની કુંવારિકાઓ, છોકરીઓ છે એ કરે છે. અને પછી આજે ગણગોર છે. ગણગોરમાં આજે અમે ગવર માતા અને ઈશ્વર ભગવાન બંને જણાને સાથે લઈ આખા ગામમાં પ્રદક્ષિણા કરશું. દર નાના મોટા મંદિરે જઈશું અને પછી અમે સાંજે, એટલે અત્યારે પછી ઈશ્વર ભગવાન છે એ અમે દુર્ગેશભાઈના ઘરે રાખીશું. એટલે એ દુર્ગેશભાઈના પુત્ર ઈશ્વરભાઈ તરીકે છે અને ગવર માતા એ મનીષભાઈની પુત્રી તરીકે છે. એટલે સાંજે અમે વરઘોડો દુર્ગેશભાઈના ઘરેથી લઈને અમે મનીષભાઈના ઘરે જઈશું અને સાંજે અમે લગ્ન કરીશું ભગવાન શંકર અને પાર્વતીજીના. અને આ તહેવાર 16 દિવસનું છે. આ આપણે એકમથી લઈ અંધારી એકમથી લઈને ત્રીજના દિવસે, અજવાળી ત્રીજના દિવસે પૂર્ણ થાય છે. અને પછી અમે આમાં એક માનતાલ નામની એક મીઠાઈ છે એ અમે ભોગ તરીકે કહીએ છીએ, પ્રસાદ હોય છે એ અમે સર્વ જણા સાથે હલીમલીને બનાવીએ છીએ અને પછી ભેગા કરી લઈએ છીએ. પછી આ સુહાગીનોનો વ્રત છે અને આ વ્રત સુહાગીનો હર્ષ ઉલ્લાસ સાથે મનાવે છે. અને આ પર્વ ફાગણ મહિનાની પૂર્ણિમાથી ચાલુ થાય છે અને ચૈત્ર મહિનાની તીજનો ગણગોરને શણગાર સાથે ઉજવે છે. આપણા ગણગોરને પરણાવવામાં આવે, ગવર ઈશ્વરને પરણાવવામાં આવે. આ વ્રત ગણગોરને પરણાવવામાં આવે છે. ગવર ગુજરાતના 5 મોટા શહેરોમાં મહત્તમ તાપમાનના મામલે પ્રથમ 3 શહેરોમાં અચૂક ડીસાનું નામ હોય છે. ત્યારે આ વર્ષે પણ છેલ્લા અઠવાડિયાથી ડીસાનું તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ડીસા શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી ડીસાવાસીઓને બપોર દરમિયાન ઘર અને ઓફિસની બહાર નીકળવાથી બચવા અને પાણી તેમજ લીંબુ શરબતનો વધુ ઉપયોગ કરવા સલાહ આપી છે.
43 ડિગ્રી ગરમીમાં લૂ લાગવાથી બીમારીના કેસ વધી જવાની સંભાવના હોય લોકોને સાવચેત રહેવાની સલાહ પણ અપાઈ છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 300 રૂપિયા વધીને 32,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 38,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા વધીને 38,200 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,087 થી 1,106 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 661 થી 707, ઘઉંના 350 થી 476, બાજરીના 405 થી 415, ગવારના 787 થી 802, જીરુના 2,642 થી 2,936, ઈસબગુલના 1,650 થી 1,782, વરિયાળીના 942 થી 1,400, તમાકુના 1,101 થી 1,601, રચકા બાજરીના 460 તેમજ રાજગરાના ભાવ 1,100 થી 1,171 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 2,401 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 5,094, ઘઉંની 881, બાજરીની 501, ગવારની 42, જીરુની 237, ઈસબગુલની 6, વરિયાળીની 57, તમાકુની 10,840, રચકા બાજરીની 60 તેમજ રાજગરાની 1,511 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા બેઠક ઉપર છેલ્લા દિવસે 5 ઉમેદવારો ખસી જતા હવે 14 ઉમેદવારો વચ્ચે જામશે જંગ. અલ્પેશ ઠાકોરની સંમતિથી ઠાકોર સેનાના અગ્રણીએ પણ પૂરી તાકાતથી ચૂંટણી લડી લેવાની જાહેરાત કરતા કોંગ્રેસને મોટો ફટકો પડવાની ભીતિ. જમીન ધોવાણ સહાયમાં અન્યાય મામલે થરાદ તાલુકાના દાંતિયા અને વડાદર ગામના ખેડૂતો વધુ આક્રમક. અસરગ્રસ્ત ખેડૂતોએ બંને ગામોમાં મતદાનના બુથ જ ન મોકલવા કરી જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠામાં આગ હોનારતોનો સિલસિલો. બાબર હાઈવે ઉપર શોર્ટ સર્કિટના પગલે મધરાત્રે આગમાં લપેટાયેલા 5 કેબિન બળીને રાખ થઈ જતા નાના વેપારીઓ ઉપર આફતના ઓળા. સાવધાન, આગામી 5 દિવસ સુધી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ગગનમાંથી અગનગોળા વરસવાની સંભાવના. આકરી ગરમી અને લૂના પ્રકોપથી બચવા સાવચેત રહેવાની લોકોને સલાહ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.